ईपीएस 95 नेशनल एजिटेशन कमिटी संलग्न भावनगर पेन्शन मंडल द्वारा रूपया 7500 फिक्स पेन्शन तेमज मोंघवारी अने मेडिकल वधारानी मागणी संदर्भे चालता आंदोलनना भागरूपे मीटिंग योजवामां आवी हती। શહેરના આનંદનગર વીમાના દવાખાના પાસે યોજાયેલ મીટિંગમાં કમિટી મેમ્બરો ખીમજીભાઈ યાદવ, ઉકાભાઈ ચૌહાણ, આસ્તિકભાઈ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, પ્રવીણસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગ અંગે ઉકાભાઈ ચૌહાણે માહિતી આપી હતી। ઈપીએસ 95 એજ્યુકેશન કમિટી, નેશનલ એજ્યુકેશન કમિટી, ભાવનગર પેન્શન મંડળ યુનિટ દ્વારા અમારી માગણી નજીવું પેન્શન જે મળે છે 200 થી 2000 સુધીનું, જે મશ્કરી સમાન છે, તો આ પેન્શન વધારો અમારી માગણી 7500 પ્લસ મોંઘવારી અને મેડિકલ બેનિફિટ સાથેની આ માગણીને લડતને અસરકારક કરવા અમે ભાવનગરમાં જુદા જુદા એરિયામાં જુદા જુદા સર્કલોમાં આ લડતને લોકો સુધી તેમજ સરકાર સુધી અમારી વાચા અમારી લડતને વાચા મળે એ માટેના અમારા આ પ્રયત્નો છે। બીજું કે આ લડત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક કમાન્ડરજી એમના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહી છે, ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં ચાલી રહી છે। ત્યારે આપણે ભાવનગર જિલ્લાના જે ઈપીએસ કર્મચારીઓ છે એમાં એસટી નિગમ, જીઈબી, ઔદ્યોગિક એકમો, ડેરી નિગમ, જીએસએમટી તેમજ ટેક્સટાઇલ કોર્પોરેશન, મિલ કામદારો અને જે બોર્ડ નિગમો છે, પ્રાઇવેટ સેક્ટરની માધ્યમિક સ્કૂલના શૈક્ષણિક નિવૃત્ત કર્મચારીઓની આ માંગણી છે એને વધુ સજ્જડ અને મજબૂત બનાવવા અમે આ કાર્યક્રમો હાથ ઉપર લીધા છે। આ મીટિંગમાં ઈપીએસ 95 ના પેન્શનરો હાજર રહ્યા હતા।